વાલા બાળકો કોરોનાના કારણે સ્કૂલ આપણી થોડા સમય પૂરતી જ શરૂ થઈ અત્યારે પાછી રજા પડી ગઈ પણ આપણે મક્કમ મનોબળ કરી અને આગળ જે રીતે વિડીયો દ્વારા અભ્યાસ કરતા હતા એ જ રીતે આપણે આપણે અભ્યાસ કરીશું હવે પાઠ ઓગણીસ સાંઢ નાથ્યો એની પાછળ જે રૂઢિપ્રયોગની નીચે પાના નંબર પંચાવન ઉપર ભાષા સજ્જતા છે તેનો અભ્યાસ કરવાનો છે તમે ધોરણ છ માં ક્રિયાપદ શીખી ગયા છો બરાબર ક્રિયા દર્શાવતું પદ હોય એને ક્રિયાપદ કહેવાય હવે આગળ ભણીએ તો નીચેના વાક્યો વાંચો પહેલું વાક્ય છે અત્યારે મોતી વિંધે છે બીજું અમે રાત્રે પુસ્તક લખીએ છીએ અમે રાતે પુસ્તક લખીએ છીએ ત્રીજું તમારો કાગળ અમારે નથી વાંચવું ઉપરના ત્રણ વાક્યોમાં વિંધવું લખવું વાંચવું એ ત્રણ ક્રિયા દર્શાવે છે આ પ્રકારની ક્રિયાઓ હોય તેની સાથે ક્રિયા દર્શાવનાર અને એ ક્રિયા માટેની વસ્તુ અવશ્ય આવે દાખલા તરીકે વિંધવો હોય તો વિંધનાર હોય જ અને એ રીતે એટલે કે એમ કહેવા માગે છે કે જે કાર્ય થતું હોય તો એ કાર્ય ન કરનારો હોય ઉપરના વાક્યમાં જોયું કે પુસ્તક લખાય છે તો લખનારો હોય એ રીતે એટલે અથવા જે વસ્તુ પેદા કરવા માટે અથવા જે વસ્તુને અનુલક્ષીને થઈ હોય તે ક્રિયાના કરનારને કરતાં કહેવાય છે અમે રાતે પુસ્તક વાંચીએ છીએ બરાબર તો કોણ વાંચે છે તો કે અમે ત્રીજું વાક્ય છે તમારો કાગળ અમારે નથી વાંચવો તો કોનો બરાબર કોનો કાગળ અમારે નથી વાંચવો તો કે ક્રિયાના કરનારને કરતાં કહેવાય છે અને ક્રિયા જેના પર જેને અનુલક્ષીને કે થઈ હોય અને જેને પેદા કરવા થઈ હોય તેને કર્મ કહેવાય છે તો ઉપરના વાક્યોમાં અત્યારે મોતી વિંધે છે તો શું વિંધે છે તો કે મોતી અમે રાત્રે પુસ્તક લખીએ છીએ કોણ લખીએ છીએ તો અમે તો અમે છે એ કરતા થયો શું લખીએ છીએ તો કે પુસ્તક એ પુસ્તક છે એ કર્મ થયું અને લખીએ છીએ એટલે લખવાની ક્રિયા કરીએ છીએ પછી તમારો કાગળ અમારે નથી વાંચવો કોણે નથી વાંચવો તો અમારે તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીંયા કરતા છે એ વચ્ચે છે અમારે કોણે તો કે અમારે એ કરતા થયું અને કાગળ તો કે શું નથી વાંચવું તો કાગળ કાગળ છે એ કર્મ થયું એટલે તમે ખાસ ધ્યાન આપો કે કોણ કોણથી પ્રશ્ન પૂછવામાં આવે અને જે જવાબ મળે એ કરતા બને અને શુંથી પ્રશ્ન પૂછવામાં આવે અને જવાબ મળે અથવા તો જે જવાબ મળે એને કર્મ કહેવાય આમ કરતા કર્મ અને ક્રિયાપદ તો જે વાક્યની અંદર કર્મ આપેલું હોય તમને કેમ ખબર પડે તો કે શુંથી પ્રશ્ન પૂછવાનો બરાબર કર્મ આપેલું હોય તો એને સકર્મ ક્રિયાપદ છે એ કહેવાય છે તો એ જ અહીંયા લખ્યું છે કે ઉપરના વાક્યોમાં મોતી પુસ્તક આગળ કર્મ છે તેની સાથે જોડાયેલા ક્રિયાપદને સકર્મ કહે છે સ એટલે સાથે હવે ખાસ ધ્યાન રાખો કે પછીનું વાક્ય છે એ વાંચો ક્રિત બેઠી પ્રિયાંશી સૂતી દિયા દોડી તો ઉપરના વાક્યમાં બેઠી સૂતી અને દોડી એ ત્રણ ક્રિયાપદો છે વળી ક્રિતુ પ્રિયાંશી અને દિયા જેવા શબ્દો કરતા છે ક્રિતુ તો કે કરતા બેઠી તો કે ક્રિયાપદ પ્રિયાંશી તો કે કરતા સૂતી તો ક્રિયાપદ દિયા તો કે કરતા અને દોડી તો ક્રિયાપદ પરંતુ વાક્યમાં કર્મ નથી છતાં ક્રિયાપદ હોવાથી વાક્યનો અર્થ સમજાય છે એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે ક્રિતુ છે બેઠી છે પ્રિયાંશી સૂતી છે દિયા છે દોડી છે તો એમાં કર્મ નથી આપેલું બરાબર તો કર્મ નથી આપ્યું છતાં પણ આપણને એનો અર્થ સમજાઈ જાય છે એટલે જે વાક્યમાં કર્મ આપેલું ન હોય એવા વાક્યને અકર્મક વાક્ય રચના કહે છે હવે ખાસ ધ્યાન આપો જે અકર્મક વાક્ય રચના હોય એનો ભાવે રચનામાં પરિવર્તન એટલે કે ભાવે રચનામાં ફેરવી શકાય અને જે વાક્ય રચના સકર્મક હોય એ વાક્ય રચનાને આપણે પ્રેરક પ્રેરક વાક્ય રચના પછી એ સિવાય કર્તરી અને કર્મણી વાક્ય રચનામાં ફેરવી શકીએ હવે બીજું બાબત એ ધ્યાન દોરવાનું છે સકર્મક વાક્ય રચનામાં કે ઘણીવાર સકર્મક વાક્ય રચનામાં બે કર્મ આપેલા હોય છે જેમ કે માતા બાળકને વાર્તા કહે છે આ વાક્યમાં કોણ કહે છે તો કે માતા માતા બાળકને વાર્તા કહે છે તો માતા કરતા થઈ શું કહે છે તો કે વાર્તા કહે છે કોને કહે છે બાળકને કહે છે તો વિદ્યાર્થી મિત્રો નથી હું સમજાવું વાર્તા કહે છે બાળકને અને વાર્તા બે કર્મ છે બરોબર અને કહે છે એ ક્રિયાપદ છે તો વાર્તા છે એ મુખ્ય કર્મ છે શું વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે એ મુખ્ય કર્મ કહેવાય કોને કહે છે તો બાળકને તો કોનેથી પ્રશ્ન પૂછવાથી જો જવાબ મળે તો એને ગૌણ કર્મ કહેવાય તો કે માતા બાળકને વાર્તા કહે છે તો આ રીતે ઘણી વખત એક જ વાક્યમાં બે કર્મ આપેલા હોય છે જેમ કે બીજો વાક્ય બોલું છું કે માળી છોડને પાણી પાય છે તો માળી છે એ શું કરે છે તો કે પાણી પાય છે શું પાય છે પાણી કોને પાય છે તો કે છોડને તો આ વાક્યમાં તે બે કર્મ છે તમે સાતમા ધોરણમાં અકર્મક અને દ્વિકર્મક ક્રિયાપદ છે એ સરસ રીતે શીખી ગયા છો બરોબર તો જે વાક્ય રચનામાં બે કર્મ આપેલા હોય એને દ્વિકર્મક વાક્ય રચના અથવા તો ગ્રાહક કર્મવાળી વાક્ય રચના પણ કહેવાય છે આ ઉપરના વાક્ય જે હું બોલી છું એ જાતે બોલી છું એટલે તમને પીડીએફમાં મેં સરસ રીતે લખ્યું છે તમે ધ્યાનથી પીડીએફ મોકલું એટલે વાંચજો એટલે તમને સરસ રીતે છે એ સમજાઈ જશે તો આપણે આ ભાષા સજ્જતામાં ખાસ તો સકર્મક અને અકર્મક વાક્ય રચના શીખ્યા અને દ્વિકર્મક વાક્ય રચના વિશે આપણે જાણ્યું હવે પછી આગળ વ્યાકરણમાં આગળ ભણશું અસ્તુ